અને હવે જુઓ અહેવાલ બાદ એક્શનમાં સરકાર। વાત કરીએ ટીવી 9 ના અસરદાર અહેવાલ બાદ તંત્રના એક્શનની, તો જર્જરિત શાસ્ત્રી બ્રિજને લઈને વહીવટી તંત્રએ સૌથી મોટો નિર્ણય કર્યો છે। શાસ્ત્રી બ્રિજ પરથી હવે મોટા અને ભારે વાહનો અવરજવર નહીં કરી શકે। જર્જરિત હાલતમાં બ્રિજની સ્થિતિ જણાતા તંત્રએ મોટા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે। હવે શાસ્ત્રી બ્રિજ પરથી માત્ર નાના વાહનો જ અવરજવર કરી શકે। આપને જણાવી દે કે વિશાલા 3 રસ્તાથી નારોલ તરફ જવાનો શાસ્ત્રી બ્રિજનો એક ભાગ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો। શાસ્ત્રી બ્રિજનો એક ભાગ બંધ કરવા પાછળ બ્રિજની જર્જરિત હાલત છે। હવે તંત્ર આ બ્રિજની મરામત કરશે, જેના માટે 5,50,00,000ની ફાળવણી પણ કરવામાં આવી છે। જો કે આ બ્રિજ કેટલા સમય માટે બંધ રહેશે, ક્યારે મરામતની કામગીરી શરૂ કરાશે અને બ્રિજ ક્યારે ફરી તમામ વાહનો માટે ખુલ્લો મુકાશે તેને લઈને કોઈ જ સ્પષ્ટતા નહીં। વિશાલાથી નારોલ તરફના બ્રિજ પરથી મોટા વાહનો પસાર ન થાય તે માટે ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરી દેવાયા છે। જો કે તંત્રના અચાનક નિર્ણયથી મોટા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હવે મોટા વાહન ચાલકોને રિંગ રોડ કે પછી ચંડોળા તળાવ તરફથી નારોલ તરફ જવું પડશે, જેના કારણે ભારે વાહન ચાલકોનો સમય અને ઈંધણનો બગાડ થશે। એટલું જ નહીં, ડાયવર્ટ વિસ્તારોમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે। ટીવી 9 ના અહેવાલની ફરી એકવાર અસર પડી છે અને તંત્રએ જાગવું પડ્યું છે અને વિશાલા બ્રિજને લઈને જે ટીવી 9 અહેવાલ બતાવ્યો હતો તે બાદ આ બ્રિજના સમારકામ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। અને તેની પહેલા આ જોઈ શકાય છે કે બ્રિજના છેડે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ આ જે બ્રિજનું કામ કરવાનું હોવાથી અને જે પ્રકારે બ્રિજની હાલત છે જે અહેવાલ ટીવી 9 બતાવ્યો હતો તે બાદ અહીંયા કોઈ ઘટના ન બને તેના માટે ભારે વાહનોના બ્રિજ ઉપર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, જેના માટે ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 2 મહિના માટે ભારે વાહનોના પ્રતિબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને આ ઉલ્લેખ સાથે એક અહીંયા એ પણ જણાવવામાં આવ્યું છે કે એક્સપાન્શન જોઈન્ટ અને બેરિંગ ખરાબ થઈ ગઈ હોવાથી આ કામગીરી આ સમારકામ કરવાનું હોવાથી આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અને અહીંયા જોઈ શકાય છે કે ભારે વાહનો બ્રિજ ઉપર ના જાય તેના માટે ટ્રાફિક કર્મચારીઓ જે છે તે પણ અહીંયા તૈનાત કરવામાં આવે છે। તમે શું કહેશો, અહીંયા ફરીને જવું પડી રહ્યું છે, તકલીફ પડે છે? તકલીફ તો પડે ને, હા આમ ફરીને જવું પડે, બ્રિજ જર્જરિત હાલત છે, ખરાબ છે, ખબર છે, ખરાબ છે, હા એટલે કામગીરી તમે કહી દો સારી કામગીરી આજે તો ખરાબ જ છે, પણ આમ ફરીને જવું પડે હવે, પણ કામગીરી સારી છે ટ્રાફિકની કે વિભાગની? હા ના સારી છે, સારી કામગીરી છે અને લોકોનું પણ કહેવું છે કે બ્રિજ ખરાબ છે ફરીને જવું પડશે, પરંતુ આ જરૂરિયાત છે કારણ કે બ્રિજ જર્જરિત છે અને તેનું કામ થવું તેટલું જરૂરી છે અને તેના માટે લોકો જે છે તે ડાયવર્ટ કરેલા રૂટ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને જે લોકો અહીંયા આગળ જવાનો પ્રયાસ કરે છે તેમને ટ્રાફિક કર્મચારી રોકીને ડાયવર્ટ કરી રહ્યા છે, જેથી કરીને ભારે વાહન બ્રિજ ઉપર ન જાય, કોઈ દુર્ઘટના ન સર્જાય અને બ્રિજનું કામ જે છે તે યોગ્ય રીતે પણ કરી શકાય। કેમેરામેન ઇમરાન સાથે દર્શક રાવલ, ટીવી 9 અમદાવાદ।